આઈસીસી ઇવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા બંને ટીમોનું વર્ચસ્વ હંમેશા જોવા મળ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. WTC જીત્યા પછી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ક્રિકેટમાં આઈસીસીની તમામ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. WTCની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. WTC ટ્રોફી જીત્યાની સાથે સ્ટાર્કે તેના કરિયરમાં 3 વખત આઈસીસી ટ્રોફી જીતી છે. મિશેલ સ્ટાર્કની પત્ની એલિસા હેલી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની મહત્વની સભ્ય છે. બંનેએ સાથે મળીને અત્યાર સુધીમાં કુલ 11 વખત આઈસીસી વર્લ્ડ કપ જીત્યો છે. સ્ટાર્કે વર્ષ 2015માં વન ડે વર્લ્ડ કપ, વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને ત્યારબાદ હવે WTC ટાઇટલ જીત્યું છે. જ્યારે સ્ટાર્કની પત્ની એલિસા હેલીએ તેના ક્રિકેટ કરિયરમાં 8 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. હિલી 6 વખત મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકી છે. આ સિવાય તે વર્ષ 2013 અને 2022માં વન ડે વર્લ્ડ કપ વિજેતા ટીમની પણ સભ્ય હતી. મિશેલ સ્ટાર્ક અને એલિસા હિલીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. WTC ફાઇનલ મેચ દરમિયાન હિલી સ્ટેડિયમમાં હાજર હતી અને સ્ટાર્કને પ્રોત્સાહિત કરી રહી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.